રાજકોટમાં ક્રાઇસ્ટ સ્કૂલમાં એનએસયુઆઈએ કર્યો હોબાળો. પ્રવેશ પરીક્ષાના નામે 500 રૂપિયા ઉઘરાવીને પરીક્ષા બાદ પહોંચ પરત લઈ લેવાનો આરોપ. 30 જગ્યા માટે 300 ફોર્મ બહાર પાડ્યાનો એનએસયુઆઈએ કર્યો હતો આક્ષેપ. કચ્છ યુનિવર્સિટીમાં લેવાયેલી વિવિધ પરીક્ષાના પરિણામ હજુ સુધી ન આવતા વિરોધ. એબીવીપીએ સૂત્રોચ્ચાર કરીને કુલપતિની ઓફિસમાં બોલાવી રામતૂટ. ઘટનાના પગલે પોલીસ દોડી આવી. રાજકોટમાં રોયલ સ્કૂલનો વિવાદ સામે આવ્યો. સ્કૂલ ફીની રસીદ રોયલ સ્કૂલના નામે અને પરિણામ શ્રી બહુચર વિદ્યાલયનું અપાશે. બંને સ્કૂલના ટ્રસ્ટીઓ એક જ હોવાનું આવ્યું સામે. આણંદના મૌધાના કોંગ્રેસી ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં કામમાં બેદરકારીનો કર્યો આક્ષેપ. ધારાસભ્યનું કહેવું છે કે જિલ્લા પંચાયત દ્વારા એક જ એજન્સીને વારંવાર કોન્ટ્રાક્ટ અપાય છે, જેના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ અને એન્ટ્રીને લઈને ઓટોરિક્ષા ડ્રાઈવર યુનિયને હાઈકોર્ટ પહોંચ્યું. યુનિયને રજૂઆત કરી કે એરપોર્ટ ખાતે રિક્ષાવાળાઓ સાથે ભેદભાવભર્યું વલણ. એરપોર્ટ પર રિક્ષા માટે પાર્કિંગ સ્ટેન્ડ ન ફાળવવામાં આવ્યું હોવાની રજૂઆત કરી. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને હાઈકોર્ટની રાહત. ગુજરાત હાઈકોર્ટે છબીલ પટેલની શરતોના આધારે જામીન મંજૂર કર્યા. છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી રેગ્યુલર જામીન અરજી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાતીય સતામણી નિવારણ કમિટીએ પ્રોફેસર હરેશ ઝાલાને આપી ક્લીન ચીટ. પ્રોફેસર ઝાલા અને કથિત મહિલાની ક્લિપ ખોટી હોવાનો ઉલ્લેખ. મહિલાની કોઈ ફરિયાદ ન મળતા કાર્યવાહી ન કરવાનો કર્યો ઉલ્લેખ. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો આપઘાત. યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને વિદ્યાર્થીનો આપઘાત. પોલીસે મૃતક પાસેથી સુસાઇડ નોટ કબજે કરી. જેમાં લખ્યું હતું કે જિંદગીથી હારી ગયો છું અને મોત પાછળ કોઈ જવાબદાર નથી. મહેસાણાના વિસનગરમાં વેવાણના ત્રાસથી વેવાઈની આત્મહત્યા. મૃતક દાયાભાઈ પટેલની પત્નીએ નોંધાવી ફરિયાદ. દીકરાની સાસુ માસીજી અને મામાજી વિરુદ્ધ ફરિયાદ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દબાણ હટાવવા મુદ્દે બે અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી. ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે અને ગરુડેશ્વરના નાયબ મામલતદાર મેહુલ વસાવા વચ્ચે બોલાચાલી. બંને અધિકારીઓ વચ્ચેની બબાલનો વીડિયો થયો વાયરલ. રાજકોટના ઠેબચડા ગામમાં જમીન વિવાદમાં હત્યાનો કેસ. પોલીસે 12 આરોપીઓને સાથે રાખીને કર્યું હત્યાનું રિકન્સ્ટ્રક્શન. બુધવારે લખવીરસિંહ જાડેજાની ધોરમાર મારીને થઈ હતી હત્યા. અરવલ્લીના માલપુરમાં તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચરનાર ભુવાને સજા. સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 10,000નો ફટકાર્યો દંડ. 2 વર્ષ અગાઉ બની હતી ઘટના. સુરતમાં કોર્પોરેટર કપિલા પટેલે લાંચ લેવાના કેસમાં તેમના પતિ પલ્કેશ પટેલ અને એસીબી સમક્ષ થયા હાજર. હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળતા થયા હાજર. જોકે કોંગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ હજુ પણ છે ફરાર. વડોદરામાં લારી ગલ્લાના વેપારીઓ પર રોફ જમાવતા નકલી પોલીસની ધરપકડ. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની નેમ પ્લેટ બનાવી આપનાર શખ્સની પણ ધરપકડ. પોલીસે આરોપીઓ પાસેથી નકલી એરગન અને છરા પણ કર્યા કબજે. અમદાવાદમાં મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો આતંક. કેટલાક અજાણ્યા શખ્સોએ રવિવારે મોડી રાત્રે 20થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી. અમદાવાદના સાણંદ ટોલ પ્લાઝા પાસે આરટીઓ ઇન્સ્પેક્ટર ઉપર હુમલો. ખોડા ગામના વ્યક્તિનો મેમો ફાડતા ગ્રામજનો ઉશ્કેરાયા. હુમલામાં ઇન્સ્પેક્ટરને હાથના ભાગે પહોંચી ઈજા. ગઢડાના ઢસા ગામે થયેલી મારામારીના સીસીટીવી થયા વાયરલ. 5 લોકો દ્વારા કરાયો હતો જીવલેણ હુમલો. બાઇક પાર્કિંગ મુદ્દે 2 લોકો પર થયો હતો હુમલો. ગઈકાલની ઘટનામાં આરોપીઓની પોલીસે કરી ધરપકડ. એક ઇજાગ્રસ્તને અમરેલી ખસેડાયો. સુરતના કતાર ગામના રમણનગરમાં ચેઇન સ્નેચિંગ. મહિલાની ચેઇન તોડીને એક વ્યક્તિ થયો ફરાર. ચેઇન તોડવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળવાનો મુદ્દો. ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ મળવાના કેસમાં એક કર્મીની કરી ધરપકડ. જેલ સિપાઈ હાર્દિક ખેર લઈ ગયો હતો જેલમાં મોબાઈલ. હત્યાના પ્રયાસના કેદી યોગેન્દ્ર મહેડાની પત્નીએ મુલાકાત વખતે હાર્દિકને આપ્યો હતો મોબાઈલ.
અમદાવાદના શાહીબાગમાં સગીરાની છેડતી કરનાર આરોપી ઝડપાયો. આરોપીએ લિફ્ટમાં સગીરાની એકલતાનો લીધો લાભ અને સગીરા સાથે કરી હતી છેડતી.